વિકલિતના સૂત્રો મેળવ્યા. હવે વિકલિતના કેટલાક નિયમો ધોરણ 11 માં તમે ભણેલા છો એ ફરીથી રિપીટ કરીએ છીએ. વિધેય fx બરાબર u લઈએ અને gx બરાબર v લઈએ. બે વિધેયના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એના વિકલિતના જે નિયમો છે એમાં નંબર 1 d by dx ઓફ fx plus gx मतलब u plus v. આપણે જે fx plus gx લખીએ ને જગ્યાએ ટૂંકો સંકેત u અને v લીધો છે તો બે વિધેયના સરવાળાનું વિકલન એટલે અલગ અલગ વિકલનનો સરવાળો. આ સરવાળાનો નિયમ છે. બે વિધેયના સરવાળાનું વિકલન કરવું છે તો અલગ અલગ વિકલન કરીને એનો સરવાળો કરી શકાય. બાદ બાકી છે બે વિધેયના બાદ બાકીનો વિકલિત તો અલગ અલગ વિકલિત મેળવી અને એમની બાદ બાકી કરો. આ સરવાળા બાદ બાકીનો વિકલિતનો નિયમ થયો d બાય dx અચળ k ગુણ્યા fx એટલે કે u. તો અચળ સામાન્ય લઈ શકાય અને પછી u નો વિકલિત કરાય એટલે k અચળ છે, u વિધેય છે, k ગુણ્યા u નો વિકલિત તો u ના વિકલિત સાથે k નો જે ગુણાકાર કરો એટલો જ થાય. જ્યાં k અચળ છે એ આપણે ધ્યાનમાં રાખીશું. d by dx of u into v બે વિધેયનો ગુણાકાર f અને g ના ગુણાકારનો વિકલિત મેળવવું છે તો ગુણાકારમાં આપણે ધ્યાન રાખીશું કે બે વિધેયના ગુણાકારનું જ્યારે વિકલિત મેળવવું હોય એકને અચળ રાખીને બીજાનું વિકલિત પ્લસ બીજાને અચળ રાખીને પહેલાનું વિકલિત આ રીતે બે વિધેયના ગુણાકારનું વિકલન કરી શકાય. અહીંયા ધ્યાન રાખીશું વચ્ચે પ્લસ છે મતલબ સરવાળો છે. આ બંનેનો સરવાળો કરવો છે તો પ્રથમ વિને અચળ રાખીને યુનું વિકલન કરો અને પછી યુને અચળ રાખીને વિને વિનું વિકલન કરશો. બંને સેમ થશે, સરવાળામાં ક્રમનો નિયમ સચવાય છે એટલે. તો ફરીથી બે વિધેયના ગુણાકારનું વિકલન કરવું હોય તો કોઈ એક વિધેયને અચળ રાખીને બીજાનું વિકલન કરવાનું, બીજાને અચળ રાખીને પ્રથમનું વિકલન કરવાનું. ચોથો અને ભાગાકારનો નિયમ, બે વિધેય u અને v ના ભાગાકારનું વિકલન કરવું છે તો એનો નિયમ આ રીતે છે. આપણે સમજવામાં સરળતા રહે એટલા માટે, યાદ રહે એટલે ભૂલ ન થાય એટલા માટે, પ્રથમ u અપોન v એટલે છેદમાં વિધેય v છે તો છેદમાં v નો વર્ગ આવશે. છેદમાં રહેલા વિધેયનો છેદમાં વર્ગ લખ્યો, છેદમાં રહ્યું છે વિધેય અચળ રાખ્યું, અંશનું વિકલન કર્યું અંશમાં રહેલા વિધેયનું, માઇનસ અંશમાં રહેલું વિધેય અચળ અને છેદમાં રહેલા વિધેયનું વિકલન કરીશું. આ રીતે ભાગાકારનો નિયમ આપણે ધ્યાન રાખીશું. u અપોન v નું વિકલિત તો શરૂઆત આપણે છેદથી કરીએ છીએ કે ભાઈ છેદમાં રહેલું વિધેય v છે તો છેદમાં v નો વર્ગ, પ્રથમ છેદ અચળ અંશનું વિકલન, માઇનસ અંશ અચળ છેદનું વિકલન. અહીંયા બાદ બાકી છે, બાદ બાકીમાં ક્રમનો નિયમ સચવાતો નથી એટલે આમાં તમારે પ્રથમ v ને જ અચળ રાખવાના, મતલબ છેદને જ અચળ રાખવાના છે. અહીંયા સરવાળો હતો એમાં ક્રમ ના નિયમનું પાલન થાય છે. તમે પહેલા v અચળ રાખીને u નું વિકલન કરો અને પછી પ્લસ u અચળ રાખીને v નું વિકલન કરો તો સરવાળામાં ક્રમ બદલવામાં આપણને કોઈ મૂલ્ય બદલાતું નથી, ક્રમના નિયમનું પાલન થાય છે. માટે બાદ બાકીમાં આપણે ક્રમ બદલી શકતા નથી, બાદ બાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે તમારે પ્રથમ છેદને જ અચળ રાખવાના, અંશનું વિકલન માઇનસ અંશને અચળ રાખીને છેદનું વિકલન, છેદમાં છેદનો વર્ગ, છેદ જે છે એનો જ વર્ગ લખવાનો. એટલે શરૂઆત જ અહીંથી કરીએ તો આપણને ભૂલ ન થાય કે ભાઈ છેદમાં છેદનો વર્ગ લખ્યો પછી છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન. આ યાદ રાખવા માટેની આપણે ચર્ચા કરી છે. આટલા નિયમો અને સૂત્રો જે અગાઉ નોંધ્યા તે આ બધાનો ઉપયોગ કરી અને પુનરાવર્તન કરીએ. 11માં શીખ્યા છો એ જ ફરીથી થોડાક દાખલાઓ ગણીશું. આ નિયમો પણ આપણે 11માં ચર્ચા કરી હતી.
સૂત્રો પણ આપણે 11માં ચર્ચા કરી હતી, આ બધાનું જ પુનરાવર્તન થાય છે એમ હજુ આપણે થોડાક એક્ઝામ્પલો પણ મેળવીએ અને એમનું પણ પુનરાવર્તન કરીએ. પુનરાવર્તન કરીએ. d by dx of x square, extra example આપણે ગણીએ છીએ પછી સ્વાધ્યાયના ગણીશું. તમારે x square plus sin x plus 5 cos x નું વિકલિત મેળવવું છે. તો સરવાળાના કાર્યનિયમ પ્રમાણે x square નું અલગ વિકલિત, sin x નું અલગ વિકલિત, 5 cos x નું અલગ, એમાં અચળના કાર્યનિયમ પ્રમાણે 5 અચળ કોમન અને પછી cos x નું વિકલન. ચાલો દરેકનું કાર્યનિયમ આપણે જે વિકલિતના નિયમો સરવાળાનો, બાદબાકીનો, ગુણાકારનો, ભાગાકારનો, અચળનો, એમાં આપણે સરવાળાના કાર્યનિયમ પ્રમાણે અલગ લખ્યા, અચળના કાર્યનિયમ પ્રમાણે સામાન્ય લીધા. હવે x સ્ક્વેર નું વિકલન, તો x રીસ ટુ n વાળા સૂત્ર પ્રમાણે આપણે x સ્ક્વેર નું વિકલન 2x થાય જાણીએ છીએ. સાઇન નું વિકલન આપણે સૂત્રમાં નોંધ્યું છે, કોસ પ્લસ 5 અચળ, અને કોસેક નું વિકલન માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તમારે અહીંયા પેલા સૂત્રો ખાસ યાદ રાખવાના, જરૂર પડે તો એક અલગ કાગળમાં લખી અને શરૂઆતમાં જરૂર પડે તો જોઈને દાખલા ગણવાના, ધીમે ધીમે તૈયાર કરીને પછી જોયા વગર દાખલા ગણવાના, એની પ્રેક્ટિસ કરવાની. ચલો બીજો, d by dx x into sin x. અહીંયા જેમ સરવાળાનો કાર્યનિયમ હતો, અહીંયા બે વિધેયનો ગુણાકાર છે તો ગુણાકારનો નિયમ. બે વિધેયના ગુણાકારનું વિકલન કરવું હોય તો એક વિધેય અચળ રાખીને બીજાનું વિકલન x અચળ sin નું વિકલન પ્લસ બીજું વિધેય sin અચળ x નું વિકલન. ઓકે, આ નિયમ પ્રમાણે આપણે ગુણાકારનો નિયમ છે એ પ્રમાણે ગણ્યું. ચલો અહીંયા x અચળ sin નું વિકલિત, સૂત્ર sin નું cos, તૈયાર કરતા જાઓ એટલે પછી ડાયરેક્ટ જેટલું જેટલા તૈયાર હોય એટલા દાખલા ગણવામાં સરળ રહેશે. sin x અચળ x નું 1 થશે અને આ પ્રમાણે આપણને જવાબ મળશે x cos x plus sin x. ઓકે, ચલો ત્રીજો, અલગ અલગ સ્વરૂપવાળા એક્ઝામ્પલો ગણીએ એટલે પ્રેક્ટિસ પણ થઈ જાય. e રેસ ટુ x ઇન્ટુ log x. અહીંયા બે વિધેયનો ગુણાકાર છે તો ગુણાકારના નિયમ પ્રમાણે e રેસ ટુ x અચળ log x નું વિકલન પ્લસ log x અચળ e રેસ ટુ x નું વિકલન. ગુણાકારના નિયમમાં અહીંયા પ્લસ આવે છે, સરવાળો છે. ગુણાકારના નિયમમાં બેમાં બેની વચ્ચે પ્લસ છે એટલે તમે કોઈ બી પહેલા log x ને અચળ રાખીને e ટુ x નું વિકલન કરો, e ટુ x અચળ રાખીને પછી log x નું વિકલન કરશો તો બી સરવાળામાં ક્રમનો નિયમ સચવાય છે એટલે જવાબમાં કોઈ ફરક નહીં પડે. ચલો e ટુ x આપણે અચળ રાખ્યા, log x નું બીજ e છે, નથી લખ્યું એટલે અહીંયા બીજ e છે. આપણે સ્પષ્ટતા કરી છે કે જ્યારે log નો બીજ ન લખ્યો હોય ત્યારે e સમજવાનો છે. તો log x નું બીજ e હોય તેનું વિકલન 1/x પ્લસ log x અચળ e રેસ ટુ x નું આપણે સૂત્ર નોંધ્યું છે, e રેસ ટુ x નું વિકલિત e રેસ ટુ x. e રેસ ટુ x કોમન લઈ લો તો 1/x પ્લસ log x વધે, આ એનો જવાબ થાય. તમે એક સરવાળાનો અચળના કાર્યનિયમ વાળો લીધો, ગુણાકાર વાળા બે લીધા, હજુ આપણે ભાગાકારના કાર્યનિયમનો ઉપયોગ થાય એવું એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ ચોથું, આ વધારાના ગણીએ છીએ, પ્રેક્ટિસ થાય, પુનરાવર્તન થાય એટલા માટે. ચોથો એક્ઝામ્પલ, d by dx x upon sin x. હું જરા તમને ફરી યાદ કરાવી દઉં, ભાગાકારનો નિયમ u upon v નો વિકલિત, તો છેદમાં છેદનો વર્ગ મૂકવાનો ભાગાકારના નિયમમાં, પ્રથમ છેદમાં છેદનો વર્ગ, છેદ અચળ, અંશનું વિકલન,
माइनस अंश अचल छेद नो विकलन। आ रीते शब्दों में जरा ध्यान में राखीश तो नियम पण याद रही जैसे भूल पण नहीं थाय। चलो सौथी प्रथम छेद में आपणे जे विधेय साइन छे एनो वर्ग छेद में लखवानो छे एटले साइन स्क्वेर एक्स। हवे प्रथम छेद अचल एटले साइन अचल छेद अचल अने अंश नो विकलन एटले साइन अचल अंश एटले के एक्स नो विकलन माइनस अंश अचल एटले के एक्स अचल અને છેદનું વિકલન છેદમાં રહેલું વિધેય સાઈન એક્સ એનું વિકલન। આ નિયમ પ્રમાણે આપણે લખ્યું છે, આ જરા નિયમ ધ્યાનમાં રાખવાનો। તમે પ્રથમ અહીંથી શરૂ કરો છો કે ભાઈ છેદમાં છેદનો વર્ગ લખ્યો તો છેદમાં સાઈનનો વર્ગ, ત્યાર પછી છેદ અચળ એટલે કે સાઈન અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન। ચલો સાઈન એક્સ અચળ એક્સનું વિકલિત વન એક્સ અચળ સાઈન નો વિકલિત કોસ સાઈન સ્ક્વેર એક્સ। જવાબ થશે સાઈન એક્સ ઇન્ટુ વન એટલે સાઈન એક્સ માઇનસ એક્સ કોસ એક્સ ભાગ્યા સાઈન સ્ક્વેર એક્સ। આગળ સાદરૂપ આપવું હોય તો અલગ અલગ ડિવાઈડ કરીને એવું પણ લખી શકાય કે સાઈન ભાગ્યા સાઈન સ્ક્વેર એટલે એક સાઈન કેન્સલ વન અપોન સાઈન એટલે કોસેક એક્સ માઇનસ એક એક્સ, એક્સ તો છે જ, એક કોસ ભાગ્યા સાઈન કરો એટલે કોટ અને બીજો વન અપોન સાઈન એટલે કોસેક એક્સ। આ બી જવાબ સાચો છે, આ બી જવાબ સાચો છે। ચલો પાંચમો ગણીએ, ભાગાકારના નિયમનો જ ઉપયોગ કરવો છે, એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન। ભાગાકારના નિયમ પ્રમાણે પ્રથમ છેદમાં છેદનો વર્ગ છેદમાં રહેલા વિધેયનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર માઇનસ વન નો હોલ સ્ક્વેર, હવે છેદમાં રહેલું વિધેય એક્સ સ્ક્વેર માઇનસ વન અચળ અંશમાં રહેલા વિધેયનું વિકલિત માઇનસ અંશ અચળ છેદમાં રહેલા વિધેયનું વિકલિત। ઓકે ચાલો હવે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ વન અચળ છે, બાકી એક્સ સ્ક્વેર પ્લસ વન નું વિકલન, વિકલન મતલબ વિકલિત, આપણે વિકલિત જ છે પણ વિકલન જ કહીશું હવે। વિકલન કહીએ છીએ એક ક્રિયા છે, આપણે એક્સ સ્ક્વેર નું વિકલિત ટુ એક્સ થાય એ ધ્યાન રાખીશું, પણ બોલવામાં હવે આપણે વિકલન કહીશું તો પણ સમજી જઈશું। ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ વન, તો પ્રથમ એક્સ સ્ક્વેર નું પછી વન નું, એક્સ સ્ક્વેર નું વિકલિત ટુ એક્સ, વન નું જીરો પ્લસ જીરો ન લખીએ તો ચાલે, ત્યાર પછી એક્સ સ્ક્વેર પ્લસ વન। કાર્ય નિયમ પ્રમાણે પ્રથમ એક્સ સ્ક્વેર નું ટુ એક્સ માઇનસ વન નું જીરો અપોન એક્સ સ્ક્વેર માઇનસ વન નો હોલ સ્ક્વેર। અહીંયા સાદરૂપ આપવાનું રહ્યું, સાદરૂપમાં તમે આને અલગ ગુણો અથવા તો ટુ એક્સ કોમન લઈ લો, બાકી વધે તે લખીએ તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ વન વધશે, ટુ એક્સ લીધા તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વન કૌંસ છોડીએ તો એક્સ સ્ક્વેર માઇનસ વન થાય છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન નો હોલ સ્ક્વેર, જેમાં એક્સ સ્ક્વેર કેન્સલ થશે, પ્લસ માઇનસ માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ અને આ ટુ એટલે ફોર એટલે માઇનસ ફોર એક્સ વધશે ટોટલ અને છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ વન નો હોલ સ્ક્વેર। આનો વિકલિત ભાગાકારના નિયમ પ્રમાણે આપણને આ રીતે મળશે, ગુણાકારનો ભાગાકારનો સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ નો ઉપયોગ કરીને વિકલિતના થોડાક દાખલાઓ આપણે ગણ્યા, જેમાં પુનરાવર્તન કર્યું એનું થોડું વધારે પ્રેક્ટિસ થાય એટલા માટે થોડાક એક્ઝામ્પલ હોમવર્કમાં તમને આપું છું, એ ગણજો। દસેક એક્ઝામ્પલ છે અહીંયા, સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ, ગુણાકારનો કાર્ય નિયમ, ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરી અને વિકલિત શોધવાના છે। આ રકમ લખવા માટે વિડીયો પોઝ કરીને થોડી વાર સ્થિર કરીને તમારે એની રકમ લખવાની અને ત્યારબાદ જાતે પ્રેક્ટિસ કરવાની, જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ વધશે, ચોકસાઈ વધશે।
હવે સંયોજિત વિધેયનું વિકલિત મેળવીએ. તમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની રીતે વિકલિત શોધ્યું. હવે સંયોજિત વિધેયોના વિકલિત શોધવા માટે ઉદાહરણ દ્વારા સમજીએ. સાઈન 2x એનું વિકલિત શોધવું છે. સાઈન 2x એ સાઈન અને 2x બે વિધેયનું સંયોજન છે. જ્યારે તમારે બે વિધેયના સંયોજન સંયોજિત વિધેયોનું વિકલિત શોધવું હોય તો એના માટેની સીધી રીત છે. સાઈન અને 2x માં જેનો ક્રમ પ્રથમ આવે એ સાઈન વિધેય છે, તો પ્રથમ સાઈનનું વિકલિત મેળવવાનું. સાઈનનું વિકલિત cos 2x, ત્યાર પછી 2x બાકી વધ્યું એનું વિકલિત 2x નું વિકલિત કરવાનું. આ બંને વચ્ચે ગુણાકાર રાખવાનો. તો સાઈનનું cos 2x લખ્યું અને હવે 2x નું વિકલિત કરીએ તો 2, જેને આપણે આમ લખીશું તો વધારે ઉચિત રહેશે, 2 cos 2x. બીજું ઉદાહરણ સમજીએ. સંયોજિત વિધેયના વિકલિત માટેની સીધી રીત આપણે ધ્યાનમાં રાખીશું કે જે બે વિધેયનું સંયોજન છે, બે કે ત્રણ વિધેયનું સંયોજન હોય એમાં બહારથી જોતા જવાનું, જેનો ક્રમ પ્રથમ આવે એનું વિકલન વિકલિત કરવાનું. અહીંયા સાઈન 2x માં બહારથી સાઈન પહેલા ક્રમ આવે પછી 2x આવે, અહીંયા પ્રથમ કોસ આવે પછી એક્સ સ્ક્વેર આવે, તો કોસ નું વિકલિત માઇનસ સાઈન એક્સ સ્ક્વેર અને ત્યારબાદ એક્સ સ્ક્વેર નું વિકલિત આના ગુણાકારમાં મૂકવાનું. તો માઇનસ સાઈન એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર નું વિકલિત 2x, એટલે માઇનસ 2x ઇન્ટુ સાઈન એક્સ સ્ક્વેર. ત્રીજા નંબરમાં ડી બાય ડીએક્સ ટેન સાઈન એક્સ. સમજો, અહીંયા ટેન સાઈન, ટેન ને સાઈન નું સંયોજિત વિધેય છે. બહારથી જોઈએ તો પહેલું ટેન આવશે પછી સાઈન આવશે, તો પ્રથમ ટેન નું વિકલિત સેક્સ સ્ક્વેર, થીટા જે હોય તે તમારે મૂકવાનો એમને એમ, ત્યાર પછી સાઈન નું વિકલિત એના ગુણાકારમાં મૂકવાનું. તો સેક્સ સ્ક્વેર સાઈન એક્સ અને સાઈન નું વિકલિત કોસ થાય. હવે ધ્યાન રાખજો કે આ સાઈન એ સેક્સ સ્ક્વેર ના થીટામાં છે, આ 2x એ કોસ ના થીટામાં હતો અને આ 2 એ આખા કોસ 2x ના ગુણકમાં છે, એટલે તમારે એ 2 પહેલા લખી દેવાનો કે જેથી ભૂલ ન થાય કે આ બેનો ગુણાકાર થઈ જાય, આમનો ગુણાકાર ન થાય, કોસ 4x ન લખાય. ઓકે, એ જ રીતે આને પ્રથમ લખી દીધા, એ રીતે અહીંયા કોસ એક્સ ગુણકમાં છે એ પ્રથમ લખી દઈએ સેક્સ સ્ક્વેર સાઈન એક્સ, આ બેનો ગુણાકાર ન થાય કારણ કે આ થીટામાં છે. ઓકે, ચોથા નંબરમાં ડી બાય ડીએક્સ સાઈન કોસ રૂટ એક્સ. બહારથી અંદર જાઓ, જેનો ક્રમ પ્રથમ આવે એનું વિકલન કરો, પહેલા ટેન નું પછી સાઈન નું. હવે તો ડાયરેક્ટ લખીશું ટેન નું સેક્સ સ્ક્વેર થીટા એમના એમ પછી સાઈન નું કોસ, આ સ્ટેપ ન લખો ચાલે. ઓકે, ચલો એ રીતે અહીંયા આપણે વિચારીએ તો બહારથી અંદર તરફ જઈએ તો પ્રથમ ક્રમ સાઈન નો આવશે, પછી કોસ નો આવશે, પછી રૂટ એક્સ નો આવશે. તો સાઈન નો વિકલિત કરીએ કોસ. ઓકે, થીટા એનો જે છે એમ જ લખવાનો ઇન્ટુ એના ગુણાકારમાં, પછી કોસ નું કરવાનું. આપણે અહીંયા એક જ સ્ટેપમાં લખી દઈએ છીએ, કોસ નું માઇનસ સાઈન, એનો થીટા એમ જ લખવાનો છે. ત્યાર પછી રૂટ એક્સ નું 1/2 રૂટ એક્સ, આ એક આ બે અને આ ત્રણ ગુણાકારમાં છે એકબીજાના, એ ધ્યાન રાખીશું. વિકલિત પૂરું થયું, હવે એનું સાદું રૂપ આપીએ. ટોટલ ગુણાકારમાં એક માઇનસ છે એટલે માઇનસ આવશે, 1/2 રૂટ એક્સ પ્રથમ લખીએ, પછી સાઈન રૂટ એક્સ અને ત્યાર પછી કોસ કોસ રૂટ એક્સ. આખું સંયોજિત વિધેય છે કોસ અને કોસ રૂટ એક્સ, આ એના ગુણાકારમાં છે, આ બે વચ્ચે ગુણાકાર છે, સાઈન રૂટ એક્સ અને કોસ કોસ રૂટ એક્સ, બરાબર છે, આ ત્રણ એકબીજાના ગુણાકાર. આ કોસ ના થીટામાં છે એટલે આ બેનું સંયોજિત વિધેય કહેવાય, આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. એક વસ્તુ સમજો કે સાઈન એક્સ ઇન્ટુ કોસ એક્સ અને સાઈન કોસ એક્સ આ બે અલગ છે, આ અહીંયા બે વિધેયનો ગુણાકાર છે,
અને અહીંયા આ બે વિધેયનું સંયોજન છે, આ બે સમાન નથી એ ધ્યાનમાં રાખીશું તો સંયોજિત અને ગુણાકારનો ખ્યાલ આવશે. આ બે વિધેયનો ગુણાકાર છે, આ બે વિધેય સંયોજિત છે. પાંચમો d by dx tan cot x square, અહીંયા ત્રણ વિધેયનું સંયોજન છે tan cot અને x square. બહાર થી અંદર તરફ જાઓ તો પ્રથમ tan, પછી બીજા ક્રમે cot અને પછી x square વિધેય આવે. તો એ પ્રમાણે ક્રમમાં વિકલન કરીએ તો પ્રથમ tan નું sec square, એનો જે કોઈ થીટા છે એ આપણે સાચવીને એમને એમ મૂકવાનો થાય, ઇન્ટુ એટલે ગુણાકારમાં આવે, cot નું માઇનસ cos x square અને x square તો ખરા જ, ઇન્ટુ x square નું 2x. ફરીથી બહારથી અંદર તરફ ક્રમ ગણીએ તો પ્રથમ tan આવે, પછી cot આવે, પછી x square આવે. તો પ્રથમ tan નું sec square થીટા જે છે એમ જ લખ્યો, પછી cot નું માઇનસ cos x square થીટા એનો જે છે એમ જ લખ્યો, પછી x square નું 2x. થોડું વ્યવસ્થિત લખીએ તો ટોટલ ગુણાકારમાં માઇનસ થશે, 2x પ્રથમ લખાશે, આ બધા ગુણાકારમાં છે એટલે આ બે આખું વિધેય આના ગુણાકારમાં છે. ઓકે, એટલે 2x માં હું પહેલા લખી દઉં છું, પછી cos x square x square લખ્યા અને પછી છેલ્લે sec square cot x square લખ્યા. આ ત્રણ ગુણાકારમાં વિધેયો છે, ક્રમ ગમે તે લખો, એક સાદુરૂપની રીતે નાનું વિધેય હોય પ્રથમ લખીએ, જેનું સ્વરૂપ મોટું હોય એ વિધેય છેલ્લે રાખીએ, વધારે સરળતા રહે એટલા માટે. ચલો આગળ d by dx, સંયોજિત વિધેયોમાં આ ટાઈપના વિધેયો પણ સંયોજિત જ છે. અહીંયા સાઈન અને x square નું સંયોજિત વિધેય છે, બરાબર છે. તો આમાં સાઈન સ્ક્વેર નું વિકલિત કરવું હોય તો બહારથી અંદર તરફ ગણો તો પ્રથમ ક્રમ વર્ગ નો આવે, પછી સાઈન નો આવે. વર્ગ નું વિકલિત તમે જાણો છો d by dx, x સ્ક્વેર નું વિકલિત કરો તો 2x થાય. તો અહીંયા સાઈન સ્ક્વેર નું x સ્ક્વેર નું 2x, તો સાઈન સ્ક્વેર નું 2 સાઈન. ધ્યાન રાખજો, x ક્યુબ નું 3x સ્ક્વેર, તો સાઈન ક્યુબ નું 3 સાઈન સ્ક્વેર. x ની 5 ઘાત નું 5, x ની 4 ઘાત, તો સાઈન ની 5 ઘાત નું 5, સાઈન ની 4 ઘાત વગેરે. ચલો હવે વર્ગ નું કર્યું 2 સાઈન, પછી સાઈન નું બાકી વધ્યું, સાઈન નું વિકલિત કોસ, બધું સાથે લખી દઈએ છીએ, સાદુરૂપ મળે એમ છે 2 સાઈન ઇન્ટુ કોસ, તો સાઈન 2x સાદુરૂપ મળે, તો એ રીતે આપણે આગળ ગણવાનું. સાતમો d by dx tan cube x, તો પ્રથમ ઘાતનું, ત્રણ ઘાતનું એટલે કે x ક્યુબ નું, x ક્યુબ નું વિકલન કરીએ તો 3x સ્ક્વેર થાય. તો એ રીતે tan ક્યુબ નું વિકલિત કરીએ તો 3 tan સ્ક્વેર થાય. ઓકે, આ ધ્યાન રાખીશું, ક્યુબ નું વિકલન કર્યું, ક્યુબ નું વિકલન x ક્યુબ નું 3x સ્ક્વેર, તો tan ક્યુબ નું 3 tan સ્ક્વેર, બાકી વધ્યું tan નું sec સ્ક્વેર x. ઓકે, આ પ્રમાણે આપણે વિકલિત મેળવી શકીએ. આઠમા નંબરમાં d by dx root sin x, તો પ્રથમ રૂટ નું તમે જાણો છો કે ભાઈ રૂટ x નું વિકલન 1 upon 2 root x વિકલિત, 1 upon 2 root x, તો root sin નું 1 upon 2 root sin x, બાકી વધ્યા sin નું cos થાય, જેનું સાદુરૂપ તમે આપી શકો છો અથવા એનો જવાબ જ ગણી શકાય. આગળ વધીએ, એક્ઝામ્પલ 9, d by dx root tan x square, root tan x square માં પહેલા root નું 1 upon 2 root theta એમના એમ, ત્યાર પછી tan નું sec square x square, ત્યાર પછી x square નું 2x, જેનો સાદુરૂપ આપીએ તો 2 કેન્સલ થાય, x into sec square x square upon under root tan x square. ઓકે, એક્ઝામ્પલ 10,
डी बाय डी एक्स कॉस स्क्वायर एक्स स्क्वायर अहीं त्रण विधेयों नु संयोजन छे। कॉस स्क्वायर एटले पहला वर्ग नु एक्स स्क्वायर प्रमाणे कॉस स्क्वायर पछी विधेय कॉस अने पछी एक्स स्क्वायर आनु ज्यारे विकलित करिए तो खरेखर तो आ कॉस स्क्वायर एटले कॉस एक्स स्क्वायर नो आखा नो वर्ग कहेवाय। आपणे लखीए छीए ज्यारे ज्यारे कॉस स्क्वायर के साइन स्क्वायर एक्स तो कॉस स्क्वायर एटले कॉस एक्स नो होल स्क्वायर छे, ध्यान राखीए। ओके तो आ जे वर्ग छे आखा नो वर्ग छे। तो बहार थी क्रम गणीए तो प्रथम वर्ग आ वर्ग नो आवे, त्यार पछी कॉस अने पछी एक्स स्क्वायर क्रम प्रमाणे विकलन करी। तो प्रथम आनु विकलन करिए वर्ग नु तो 2x प्रमाणे 2 cos x स्क्वायर, cos x स्क्वायर नो वर्ग छे એટલે પહેલા x स्क्वायर નું 2x પ્રમાણે 2 cos x स्क्वायर, ત્યાર પછી cos નું માઈનસ sin x स्क्वायर અને ત્યાર પછી x स्क्वायर નું 2x। ઓકે પહેલા ક્રમ ગણો તો પહેલા 2 નું 2 cos x स्क्वायर પછી cos નું માઈનસ sin x स्क्वायर અને પછી x स्क्वायर નું 2x। ચલો અહીંયા માઈનસ અને 2x પ્રથમ લખી દીધા, બાકીના 2 sin x स्क्वायर અને cos x स्क्वायर મેં લખ્યા છે, એ તો ક્રમ ગમે તે લખો, sin પહેલો લખ્યો cos પછી લખ્યું 2x અહીંયા લખ્યું। આવું લખવાનું કારણ એ છે કે આ એક સૂત્ર તૈયાર થઈ ગયું, માઈનસ 2x 2 sin થીટા ઇન્ટુ cos થીટા sin 2 થીટા તો sin 2x स्क्वायर એવું આપણે લખી શકીએ છીએ। ઓકે આ જ રીતે તમે આ એક્ઝામ્પલ પણ ગણી શકો, d બાય dx sin સ્ક્વેર x સ્ક્વેર, આ જ મેથડ થી એ પણ સોલ્વ થઈ શકે। આ રીતે સંયોજિત વિધેયના વિકલિતો sin 2x cos x સ્ક્વેર root 10 x સ્ક્વેર વગેરે આવા બધા સંયોજિત વિધેયોના વિકલિતો શોધવા માટે આપણે આ સીધી રીત શીખ્યા છીએ। વિકલિતના સૂત્રો, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના નિયમો અને સંયોજિત વિધેયના વિકલિત, આટલી ચર્ચા કરી, આનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 5.2 આવતા લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું। વિકલિતને સારી રીતે સમજવા માટે, દાખલાઓની ગણતરી સરળ બનાવવા માટે સૂત્રો તૈયાર કરો અને જેટલી બને એટલી પ્રેક્ટિસ કરશો તો વધારે સરળ રહેશે। વિકલન સીધું વિકલન કરવાની આ રીત શરૂ કરી છે, વિકલન આવડશે તો આગળ સંકલન આવડશે અને તો જ સંકલનના ચેપ્ટરો કે કલનશાસ્ત્રના ચેપ્ટરોમાં તકલીફ ઓછી પડશે।